નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 કોમર્સની અંદર એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 2 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જે છે સરકારી સંસ્થાઓ સાથેના પત્રવ્યવહાર વિશે આજે આપણે જોવાના છીએ. પરંતુ સરકારી વિભાગ અને જાહેર સંસ્થાઓ સાથે કઈ રીતે પત્રવ્યવહાર કરાય એની બાબતેના આપણે ઉદાહરણો જોઈ ગયા છીએ, સાથે સાથે એના વિશેની મેં તમને એક્સરસાઇઝ પણ ઘણી બધી આપેલી છે. સાથે જ તમને જે મટીરિયલ મોકલાવેલું છે એની અંદર પણ ઘણા બધા પત્રો છે એ મોકલેલા છે, તમારે એનું મનન કરવાનું છે, સાથે અધ્યયન કરવાનું છે, એ પત્રોને લખીને તમારે યાદ રાખવાના છે. જો એ રીતના પ્રશ્નો તમને ભવિષ્યમાં પૂછાઈ શકે બોર્ડની અંદર તો તમે એને લખી શકવા જોઈએ. માત્ર આ તૈયારી આપણે બોર્ડ પૂરતી જ નથી કરવાની, પરંતુ આપણા રોજબરોજના જીવનમાં પણ આ પત્રો છે એ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રવ્યવહાર. હવે અગાઉ આપણે જોઈ ગયા કે સરકારી વિભાગના જે કાંઈ પત્રવ્યવહાર છે એની અંદર એક એની સ્પેસિફિક રીત હોય છે લખવા માટે, કે તમે સરનામું ક્યાં લખો છો, તમે એની જે કઈ શૈલીથી પત્ર લખો છો, એની સાથે તમારે કેવા વ્યવહાર છે, તમને શું ફરિયાદ છે, અથવા તમે શું એને એનો વિષય શું છે, એ વિષય ધીરે 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 પહોંચવાનું છે, ત્યારબાદ એને વિનંતી કરવાની છે અને પછી એ પૂરું કરવાનું છે. એટલે આ રીતના પત્રો છે લખવામાં આવે છે. સાથે જાહેર સંસ્થાની અંદર કોઈ પણ સંસ્થાની કામગીરીને બિરદાવતા પત્ર પણ લખવામાં આવે છે ને ફરિયાદ કરતા પત્ર પણ લખવામાં આવે છે. તો જાહેર સંસ્થાની અંદર જ્યારે કોઈ પત્ર લખીએ છીએ ત્યારે પહેલાં એ સંસ્થાએ જે સારી કામગીરી કરી છે એની વિશેની ચર્ચાઓ તમારે અચૂક કરવી પડે, અને પછી તમારે તમારા મુખ્ય મુદ્દા ઉપર આવવાનું છે, બાકી ડાયરેક્ટ તમારે એને ફરિયાદ કરવાની નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની જે કંઈ સંસ્થાઓ છે એની સાથે, એટલે કે સ્થાનિક સંસ્થાઓ, જેને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ કહેવામાં આવે છે. હવે સ્થાનિક સ્વરાજ શબ્દ છે તમે સમાજ વિદ્યાની અંદર અગાઉના ધોરણમાં ભણી ગયા છો. સ્થાનિક સ્વરાજ એટલે જેમાં ગ્રામ પંચાયત આવતી હોય, તાલુકા પંચાયત આવતી હોય, જિલ્લા પંચાયત આવતી હોય, સાથે નગરપાલિકા આવતી હોય, મહાનગરપાલિકા આવતી હોય, આ બધું જ સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સંસ્થાઓમાં આપણે શેના પત્ર લખવાના હોય તો કે મોટા ભાગે જે કાંઈ જાહેર વહીવટો થાય છે એ આ સ્થાનિક સંસ્થાઓ સાથે થતા હોય છે, એટલે એને પત્રવ્યવહાર જે છે અગત્યનો રહેલો હોય છે. સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે રેશન કાર્ડ કઢાવવું છે, આધાર કાર્ડ કઢાવવું છે, પહેલાં હવે અત્યારે પોસ્ટ ઓફિસની અંદર આધાર કાર્ડ નીકળ્યું, હવે તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો. પહેલાં એવું નહોતું, ત્યારે તમારે કોઈ સ્કૂલની અંદર અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર તમને આધાર કાર્ડ જે છે એ કાઢી આપતા, સાથે એમાં સુધારા વધારાઓ પણ એની અંદર જ થતા. તો મિત્રો, પ્રશ્ન એવો છે અત્યારે અહીંયા કે જે કોઈ સંસ્થા છે એ સંસ્થાને આપણે પત્ર વ્યવહાર કરવાનો છે, તો હવે આપણે એ પત્રવ્યવહાર કેવી રીતે કરશું? એને ફરિયાદના પત્રો પણ કરી શકાય, એને બિરદાવતા પત્ર પણ કરી શકાય, સાથે એ જે છે એને તમે કોઈ પ્રકારની સેવાઓ ઈચ્છો છો તો એના વિશેના પત્ર લખી શકો છો, તમને કોઈ દાવો કરવાનો છે તો એના પણ પત્રો લખાય છે. મોટાભાગે આ બધા જ પ્રકારના પત્રો છે અહીંયા લખવામાં આવતા હોય, પરંતુ એની રીત છે અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પત્રની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ પત્રનો આપણને આપેલો છે કે નગરપાલિકાના ખાળકુવા વિભાગને ખાળકુવાની સફાઈ અંગેની અરજી કરતો પત્ર. હવે આ છે ને એ તમારી રોજબરોજના જીવનની અંદર ઉપયોગી કોઈ બાબત હશે કે ભાઈ કોઈ જાહેર સ્થળોએ કચરો નથી કરેલો, કચરો નથી વાળેલો, તો એની સફાઈ કરતા અથવા સ્વચ્છતાને લગતા પત્રો હોય, ખાળકુવાના પત્રો હશે. સાથે કોઈ જમીન તમારે એની પાસેથી લેવી છે સેવાના હેતુ માટે, તો એના પણ પત્રો આવશે, જે આપણે આના પછી જોઈ જવાના છીએ. તો આવા ઘણા બધા પત્રો છે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આવે છે. આપણે શરૂઆત કરીએ તો પહેલું આપણને વિપુલભાઈ આદેશરા એવું નામ આપેલું છે, એટલે અહીંયા આપણે શું લખશું? વિપુલભાઈ આદેશરા. વિપુલભાઈ આદેશરા પછી આપણે લખવાનું છે સુદામા વસાહત. નામ આપેલું છે અહીંયા આપણને સુદામા
વસાહત. સુદામા વસાહત. પછી આપણને એ પૂછે ગાંધી પરુ, શું લખવાનું છે? ગાંધી પરુ. અલ્પવિરામ. ત્યારબાદ લખો મોરબી. એનો પિનકોડ છે 363642. 363642. ત્યારબાદ આપણે તારીખ લખશું 22 જૂન 2017. એક લીટીની સ્પેસ મૂકીને 22 જૂન 2017. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે સામે એનો ફોન નંબર લખવાનો છે. અહીંયા ઈમેલ આઈડી તમારે લખવું હોય તો તમે લખી શકો છો. જીરો બે 822 4 XXXX. આપણી રીતે આપણે લખી શકીએ. અહીંયા ઈમેલ આઈડી હોય તો તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો. બાકી ઈમેલ આઈડીની અહીંયા આવશ્યકતાઓ નથી, કારણ કે આપણે માત્ર સ્થાનિક સંસ્થાઓ જે છે એને પત્ર લખીએ છીએ. ત્યારબાદ આવે છે, આપણે લખવું પડે નગરપાલિકા. મોરબી છે એ નગરપાલિકા છે, તો નગરપાલિકામાં કોણ હોય? તો કે એના પ્રમુખ હોય. 22 જૂન છે, એના પછીની લીટીમાં લખવાનું છે પ્રમુખ શ્રી મોરબી નગરપાલિકા. મોરબી નગરપાલિકા. ત્યારબાદ નીચે શું લખવાનું? તો કે મોરબી. અને પછી એનો પિનકોડ જે છે મોરબી 363642. ત્યારબાદ આપણે લખવાનો છે વિષય. વિષય જે છે એમાં શું લખવાનું? કે ખાળ કૂવાની સફાઈ અંગે. વિષય ખાળ કૂવાની સફાઈ અંગે. આપણે આ પત્ર લખવાનો છે. તમારી નોટબુકની અંદર તમે આ પત્ર જે છે એ તમારે લખી લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખ્યું છે ખાળ કૂવાની સફાઈ અંગેનો પત્ર જે છે એ આપણે લખી દીધેલો છે, જેની અંદર વિપુલભાઈ આદેશરા, સુદામા વસાહત, ગાંધીપરુ, મોરબી 363642, 22 જૂન 2017, પ્રમુખ શ્રી મોરબી નગરપાલિકા, મોરબી 363642. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય લખવાનો છે. વિષય અંદર આવશે ખાળ કૂવાની સફાઈ અંગે. આપણે પત્ર લખી રહ્યા છીએ અત્યારે. હવે આપણે ખાળ કૂવાની સફાઈ અંગેનો પત્ર શરૂઆત કરીશું. તો શરૂઆતમાં તમને બધાને ખબર છે કે હવે તો તમે પત્રોની અંદર પ્રેક્ટિસની અંદર હવે તમે કદાચ ક્યાંક ને ક્યાંક સમજી ગયા હશો કે આપણે પત્ર જ્યારે શરૂઆત કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં શું લખીએ છીએ? ઉપર સંબોધન. ટૂંકમાં આપણે પત્રને છે ને બે ભાગની અંદર વહેંચી લેવાનો છે. પત્રને બે ભાગની અંદર વહેંચી લેવાથી થાય છે એવું કે તમને તરત યાદ રહી જશે કે હવે આના પછી આટલી વસ્તુ આવે, એટલે એક પણ વસ્તુ તમે ભૂલશો નહીં. હવે આપણે શું લખવાનું છે? શું લખીએ છીએ આપણે કોઈપણને? સાહેબ શ્રી, તો મેડમ હોય તો મેડમ શ્રી, જે કાંઈ હોય સાહેબ શ્રી. ત્યારબાદ લખવાનું છે આપણને શું પ્રશ્ન છે એની શરૂઆત આપણે કરશું કે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળ, કારણ કે સુદામા વસાહત હતી, સરકાર દ્વારા ચાલતી ગરીબ વસાહત યોજના હેઠળ, સરકારની યોજના દ્વારા ચાલતા ગરીબ હેઠળની સ્કીમ સુદાના વસાહતમાં અમુક મકાન ફાળવવામાં આવ્યા છે. હેઠળની
યોજનામાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. સરકાર દ્વારા ચાલતી ગરીબ વસાહત યોજના હેઠળની યોજનામાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. પહેલી લીટી એણે એવી રીતે રજૂઆત કરી કે ભાઈ અમને આ સરકારે મકાન ફાળવેલા છે, પહેલાં ત્યાં અમે રહીએ છીએ. આ વિસ્તારમાં હજુ સુધી ગટરની વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં હજુ સુધી ગટર યોજના ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની સગવડ બાંધકામ સાથે જ કરવામાં આવી છે. ગટર યોજના ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની વ્યવસ્થા બાંધકામ સાથે જ, કે જ્યારે મકાન બાંધ્યું છે ને ત્યારે જ આ ખાળ કૂવાની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે મકાનની સાથે જ બાંધકામ, ખાળ કૂવાની વ્યવસ્થા બાંધકામ સાથે જ કરેલ છે અથવા થયેલ છે. આપણે શું લખ્યું તો કે સરકાર દ્વારા ચાલતી ગરીબ વસાહત યોજના હેઠળની યોજનામાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ સુધી ગટર યોજના ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની વ્યવસ્થા બાંધકામની સાથે જ કરેલ છે અથવા તો કરવામાં આવી છે. હવે આપણે બીજા પેરેગ્રાફમાં કે આપશ્રીએ એ ધ્યાન દોરવું જરૂરી છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળ કૂવા વિભાગ દ્વારા અમારી ખાળ કૂવાની જે સફાઈ છે કરવામાં આવતી નથી. કારણ કે સરકાર દ્વારા જ્યારે એનું બાંધકામ થયેલું હોય ત્યારે નિયત કરેલા સમયે ખાળ કૂવો જે છે એની સફાઈ કરવામાં આવે, ધારો કે અઠવાડિયામાં એક વખત એ સફાઈ કામદારને મોકલી અને એ જે ખાળ કૂવો છે એની સફાઈ કરાવતા હોય છે. એટલે અહીંયા શું કીધું છે તો કે ખાળ કૂવાની સફાઈ થતી નથી એના માટેના આ પત્ર છે એ લખેલો છે. તો અહીંયા લખવાનું કે આપશ્રીનું એ બાબતે ધ્યાન દોરવું આવશ્યક છે કે, આપણે આપણી ભાષામાં લખીએ, છેલ્લા ઘણા સમયથી અમારી વસાહતમાં ખાળ કૂવાની સફાઈ કરવામાં આવી નથી. પહેલા પેરેગ્રાફમાં આપણે શું લખ્યું કે આપણે ટૂંકમાં ક્યાં રહીએ છીએ અને આપણને શું તકલીફ છે અને એની રચના કેવી છે કર્યું કે ભાઈ ગરીબ આવાસ યોજના જે છે એની અંદરનું મકાન છે એમાં અમે રહીએ છીએ. આ વિસ્તારમાં હજુ સુધી ગટર યોજના ન હોવાથી ખાળ કૂવાની વ્યવસ્થા બાંધકામની સાથે જ કરવામાં આવી છે અથવા કરેલ છે. આપશ્રીનું એ બાબતે, હવે બીજો પેરેગ્રાફ કે આપશ્રીનું આ બાબતે ધ્યાન દોરવું આવશ્યક છે કે છેલ્લા ઘણા સમયથી અમારી વસાહતમાં ખાળ કૂવાની સફાઈ જે છે એ કરવામાં આવી નથી. રહેણાંક વિસ્તારમાં હવે આ કરવામાં આવી નથી એટલે
રહેણાંક વિસ્તારમાં ખાળકુવાની સફાઈ ન થવાથી ગંદકી તથા હવે તમને કહો સફાઈ ન કરવામાં આવે એટલે ખાળ કૂવાની એ જે છે એનાથી ગંદકી ફેલાય એટલે ગંદકી તથા રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. તમે એવું લખી શકો ભીતિ છે, ભીતિ આવો શબ્દ પણ એમાં લખી શકો છો. ભીતિ એટલે ભય છે, ભીતિ આવો શબ્દ છે ને એ પરીક્ષામાં આજથી બે વર્ષ પહેલાંનું જ્યારે એસપીસીસીનું પેપર હતું એની અંદર એવો પ્રશ્ન પૂછ્યો કે રોગચાળાની ભીતિ અંગે સફાઈ માટેનો પત્ર લખો. ભીતિ એટલે કેવો શબ્દ? તો કે રોગચાળા ફાટી નીકળવાનો ડર હોય એને આપણે ભીતિ કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક આવા શબ્દો અટપટા પૂછાય તો મૂંઝાવાનું નહીં, આગળનો પ્રશ્ન જોવો એટલે તમને ખ્યાલ આવી જાય. એટલે રોગચાળો ઝડપથી ફેલાય શકે છે, હજુ ફેલાણો નથી પણ ફેલાઈ શકે છે. સમગ્ર વિસ્તારમાં જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં જાહેર આરોગ્ય બાબતે વિપરીત અસરો થવાની સંભાવના છે. ચાલો આ બે પેરેગ્રાફ અહીંયા પૂરા થાય છે. પહેલામાં એની વ્યવસ્થા શું છે એની ચર્ચા કરી, બીજી બાબતે શું પ્રશ્નો છે એની ચર્ચા કરી, એ પ્રશ્નોથી આજુબાજુના લોકો સાથે એની કેવી વિપરીત અસરો પડે એની ચર્ચા કરી. પહેલામાં એણે એવું કીધું છે કે સરકાર દ્વારા ચાલતી ગરીબ વસાહત યોજના હેઠળ આ યોજનામાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ સુધી ગટર યોજના ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળકુવાની વ્યવસ્થા બાંધકામ સાથે કરેલ છે અથવા કરવામાં આવી છે. આપશ્રીનું એ બાબતે ધ્યાન દોરવું આવશ્યક છે કે છેલ્લા ઘણા સમયથી અમારી વસાહતમાં ખાળકુવાની સફાઈ કરવામાં આવી નથી. રહેણાંક વિસ્તારમાં ખાળકુવાની સફાઈ ન થવાથી ગંદકી તથા રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. સમગ્ર વિસ્તારમાં જાહેર આરોગ્ય બાબતે વિપરીત અસરો થવાની સંભાવનાઓ છે અથવા તો દેખાઈ રહી છે. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. શું લખવાનું છે કે અમારી વસાહતના લોકો નગરપાલિકાનો ટેક્સ એટલે કે કરવેરો જેને આપણે કહીએ છીએ ટેક્સ નિયમિત ભરે છે. ત્યારબાદ ખાળકુવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે કે અત્યાર સુધી મૌખિક રજૂઆત એટલે કેવી રજૂઆત કે જેની અંદર ફોન દ્વારા કીધું અથવા રૂબરૂ જઈને કીધું એને મૌખિક રજૂઆત કહી શકીએ છીએ. તો કે આજ સુધી વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે અત્યાર સુધી ખાળકુવા વિભાગના જે કર્મચારીઓ છે અથવા એના જે હેડ છે એની સાથે ઘણી બધી વાર મૌખિક ચર્ચાઓ કરી, ઘણી બધી વાર એને ફોન કર્યો, ઘણી વખત આપણે રૂબરૂ ગયા પણ છતાં એણે કોઈ જવાબ આપ્યો નથી.
એટલે આપણે લખવાનું કે અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. અમારી આ ફરિયાદનો સત્વરે એટલે કે જલ્દી ઉકેલ લાવવા વિનંતી છે. આટલું પૂરું થઈ ગયું. એટલે હવે આપણે લખવાનું છે કે જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાંમાં નહીં લેવામાં આવે તો અમારા વિસ્તારમાં રહીશો છે ગાંધી ચિંધી આ માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. એટલે એવું ચોખ્ખું કહી દીધું છે કે જો હવે અમે આ લેખિત ફરિયાદ કરીએ છીએ અને જો તમે કોઈ નક્કર પગલાં નહીં લો અથવા તાત્કાલિક પગલાં નહીં લો તો ગાંધી ચિંધી આ માર્ગે અમે આંદોલન કરીશું, એટલે શાંતિપૂર્વક રીતે આંદોલન કરીશું, લાવવા વિનંતી છે. જો અમારી ફરિયાદ અંગે કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. હવે આપણે છેલ્લે લખવાનું છે આભાર, આપનો વિશ્વાસુ પછી એની સિગ્નેચર પછી એનું નામ, નામ લખ્યા પછી એનું જે આપણે પહેલાં નામ લખ્યું હતું એ નામ લખી નાખવાનું છે. અહીંયા નકલ અથવા બિડાણ જેને આપણે કહીએ છીએ એન્ક્લોઝર, બિડાણ કયું કરવાનું છે તો કે ટેક્સની નકલ. ટેક્સ ભર્યો હોય ને એટલે એ ટેક્સની નકલ છે અહીંયા આપણે એટેચ કરી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમે તમારા બુકની અંદર લખી લો, પછી આખું ફરીથી તમને સમજાવી દઉં છું. સાહેબ શ્રી સરકાર દ્વારા ચાલતી ગરીબ વસાહત યોજના હેઠળની યોજનામાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. ગટર યોજના ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની વ્યવસ્થા બાંધકામની સાથે જ કરેલ છે. આપશ્રીનું ધ્યાન એ બાબતે દોરવું આવશ્યક છે કે છેલ્લા ઘણા સમયથી અમારી વસાહતમાં ખાળ કૂવાની સફાઈ કરવામાં આવી નથી, સાથે જ રહેણાંક વિસ્તારમાં ખાળ કૂવાની સફાઈ ન થવાથી ગંદકી તથા રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. સમગ્ર વિસ્તારમાં જાહેર આરોગ્ય બાબતે વિપરીત અસરો થવાની સંભાવના છે. અમારી વસાહતના લોકો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. આજ સુધી વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમારી ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. જો અમારી ફરિયાદનો અથવા તો અમારી ફરિયાદ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે એટલે કે સંપૂર્ણ અહિંસા વડે આંદોલન કરીશું. આપનો વિશ્વાસુ સહી અને નીચે એનું પૂરું નામ, બિડાણ છે ટેક્સ બિલની નકલ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને અહીંયા એ બાબત જણાવવાની કે પહેલાં તો એણે શું કર્યું છે તો કે જે કાંઈ એનો પ્રશ્ન છે એની રજૂઆત કરતાં પહેલાં એણે પ્રસ્તાવના કરી છે. પ્રસ્તાવના પછી એનો પ્રશ્ન એણે વચ્ચે લખ્યો છે. એના પછી આપણે એ વિભાગ સાથે કઈ રીતે તો કે એ નગરપાલિકાના ટેક્સ વિભાગ સાથે જોડાયેલા છે, ટેક્સ ભરે છે. તો અહીંયા લખ્યું છે કે ભાઈ અમારી વસાહતના લોકો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. એટલે ટૂંકમાં આમ ગર્ભિત રીતે એની અર્થ એવો થાય છે કે નગરપાલિકાનો ટેક્સ ભરવા છતાં અમને એની સેવા મળતી નથી, કહેવાનો મતલબ એનો એવો જ થાય છે. એટલે કે ટેક્સ નિયમિત ભરે છે. આજ દિન સુધી એટલે આજ સુધી વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હવે ખાસ કરીને આવા જે પત્રો હોય છે ને
એ પત્રો ભવિષ્યમાં તમારી માટે પુરાવા સાબિત થાય છે. કઈ રીતે? તો કે ઘણી વખત એવું થાય છે કે આ પત્રો છે ને, એ ધારો કે આ પત્ર છે એનો જવાબ ન મળ્યો, તો પછી આ પત્રો છે એની નકલ છે જોડી અને બીજા પત્રો સાથે કરી શકાય, એને સામેલ કરી શકાય. તો એનાથી થશે એવું વિદ્યાર્થી મિત્રો કે આ જે પત્રો છે એને તમે પુરાવા તરીકે બતાવી શકો કે અમે આ પત્ર લખેલો હતો, આ તારીખે લખેલો હતો, છતાં અમને જવાબ નથી મળ્યો એટલે અમે આ વસ્તુ કરી છે. ધારો કે લોકો આંદોલન કરે તો એની માટેના એની પાસે પુરાવા હોવા જોઈએ, કારણ કે ડાયરેક્ટ કોઈ વ્યક્તિ આંદોલન કરે તો એ યોગ્ય નથી. પહેલાં એણે સતત ફરિયાદો કરી હોવી જોઈએ, એની પાસે પુરાવા હોવા જોઈએ, અને પછી એ તંત્ર સાથે આ રીતે કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી વસ્તુ જોઈ. ખાસ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહારની ચર્ચા કરતા હોય ત્યારે ઘણી વખત એવું થાય છે કે એના એક ફોર્મ હોય, ફોર્મ ભરવા પડે. ધારો કે આપણે રેશન કાર્ડ માટે ગયા હોય, આધાર કાર્ડ માટે, ચૂંટણી કાર્ડ માટે, અથવા કોઈ અત્યારે કોઈ આરોગ્ય બાબતના જે કાર્ડ છે, હેલ્થ કાર્ડ છે, એ કાઢવાના હોય એની માટે ગયા હોય તો એક એપ્લિકેશન ભરવી, એક એપ્લિકેશન ફોર્મ ભરવું પડે છે. એની વિગતો તમારે એટેચ કરવી પડે છે અને એપ્લિકેશનની ફી જે છે એ પણ નિયત જે સરકારે કરી હોય આપવી પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ છે એની તાતી જરૂરિયાતો પડે છે. એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થાના જે બિલ છે એની નકલ એક છે આપણી પાસે ફરજિયાત રાખવી પડે, ભવિષ્યમાં એનો આપણે પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ખાસ તમે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરતા હોય ત્યારે એની નકલ જે છે તમારી પાસે રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર એનો પહેલો નમૂનો આપણે જોયો છે. આવતીકાલે આપણે આના પછીનો જે લેક્ચર હશે એની અંદર આપણે ફરીથી આવા જ એક પત્ર સાથે આપણે મળીશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો, ઘરે રહો, સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.